પોલીસ જાપતામાંથી સરકારી ગાડીના ઇમરજન્સી દરવાજો લોક તોડી ચાલુ ગાડીમાંથી કૂદી ભાગી જઈ લૂંટને અંજામ આપનારા રીડાને ડીસીબી સુરસર ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગ માંથી ત્યારે પોલીસે બાતમીને આધારે પોલીસ જાપતામાંથી સરકારી ગાડીના ઇમરજન્સી દરવાજો લોક તોડી ચાલુ ગાડીમાંથી કૂદી ભાગી છૂટેલા રીડા અમર ઓમકાર સાડુંકેને મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા શિરોડ તળેગઢ ઢેમરેઢેરથી ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા રીઢાએ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી સાથે પોલીસ ઝાપટામાંથી ભાગ્યા બાદ દસ મહિને સુરત આવી સાથીદાર એવા રત્નકુમાર ઉર્ફે સોનુ પાંડે ભરત ઉર્ફે સોનુ મુંદવાણી અને મુન્ના ઉર્ફે બાબુઆવ સાથે મળી મોટા વરાછા ખાતે મોર્નિંગ વોક કરનાર નીકળેલા ઈસમ પર જીવલન હુમલો કરી તેની પચાસ હજારની સોનાની ચેન લૂંટ કરી ભાગી છૂટ્યા હતા હાલ તો ડીસીબી પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે તો અગાઉ સુરતમાં છવ્વીસ અને ઓરિસ્સામાં બે ગુનાને અંજામ આપ્યો અને તેની કબૂલાત પણ કરી હતી રિટર્ન ન્યુઝ